ચાલો સ્ટાર્ટ કરીએ કાલે જ્યાંથી બાકી હતું ત્યાંથી જો બિન આદર્શ દ્રાવણથી બાકી હતું બરોબર છે ને ચાલો આદર્શ દ્રાવણ તો કાલે આપણે જોઈ ગયા હતા હવે બિન આદર્શ દ્રાવણ છે તો બિન આદર્શ દ્રાવણ કઈ રીતનું હશે કે જે દ્રાવણમાં કોઈ પણ સાંદ્રતાએ

ત્યારબાદ એનો જે કદનો ફેરફાર છે ડેલ્ટા ઇક્વલ ટુ ઝીરો ત્યારે પહેલામાં આપણે તમને કાલે કીધેલું કે એ બી વચ્ચે થતી આંતરક્રિયા અને વચ્ચે થતી આંતરક્રિયા જેટલી જ હોય છે પરંતુ અહીંયા શું છે કે એ બી વચ્ચે જેટલી આંતરક્રિયાઓ છે એ એ કે બી બી વચ્ચે આંતરક્રિયા વચ્ચે સમાન હોતી નથી હવે એનું ઉદાહરણ છે કે એનિલિન અને ફિનોલ હવે જો એનિલિન એટલે શું થાય

સર એક છે રાઉના નિયમથી થતું ધન વિચલન વિશે સમજવાનું છે હવે ધન વિચલન ક્યારે થાય કે જ્યારે એ બી વચ્ચે થતી આંતરક્રિયા ક્રિયા એ એ અને બીબી વચ્ચે આંતરક્રિયા થતી કરતા કેવી હોય ઓછી હોય તો તમારે શું સમજવાનું કે તમારો જે પીએ છે એનું મૂલ્ય વધુ છે કોની કરતા પી ઝીરો એક્સ ઇન્ટુ એક્સ એ કરતા અને પીબી નું મૂલ્ય પણ વધુ છે કોની કરતા પી ઝીરો બી અને એક્સ બી કરતા ઓકે ચાલ અને કુલ હવે આ બે નું મૂલ્ય વધારે હોય એટલે એનો મિનિંગ કે પી ટોટલ એ વધારે હોય ઇઝ ઇક્વલ ટુ નહીં હોય પી ટોટલ એ કેવું હશે વધારે હશે એક્સ બી એનો ચોખ્ખો મિનિંગ થાય કે ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ અને ડેલ્ટા વી નું મૂલ્ય કેવું હશે પોઝિટિવ અહીંયા તમે જો આનો બનાવો આ આ રીતના રીતનો ઝીરો બી અને અહીંયા ઝીરો એ અહીંયા એક્સ એ અને એક્સ બી તો આ મૂલ્ય છે એ શું આવશે સર હવે ધન વિચલન છે એટલે આ બધા ગ્રાફમાં જો ઉપરની સાઈડ છે દેખાય છે આ રીતનું ધન વિચલન જોવા મળશે હવે એ જ પ્રમાણે તમે અહીંયા આવો તો શું છે કે સર એ બી વચ્ચે થતી જે આંતરક્રિયા છે એ એ એ અને બી બી વચ્ચે આંતરક્રિયા કરતા કેવી છે વધારે છે એટલે આનો મિનિંગ કે ચોખ્ખો કે હવે મૂલ્ય કેવું હશે આનું સર આનું મૂલ્ય વધારે હશે પેલાથી ઊંધું

શું થશે કે સર ઋણ વિચલન હશે તો નીચેની સાઈડ મેં આપેલા છે એક્ઝામ્પલ ખાસ સમજો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે હંડ્રેડ પર્સન્ટ ચોપડીમાં ભલે નથી એનસીઆરટીમાં પણ એઝિયો ના ધન વિચલન ને ઋણ વિચલન ના પ્રશ્ન ગમે ત્યારથી પૂછી શકે ઉદાહરણ જુઓ વોટર અને મિથેનોલ વોટર અને મિથેનોલ વોટર ઇથેનોલ ઇથેનોલ સાયક્લોહેન બેન્ઝિન મિથેનોલ ઇથેનોલ છે પછી એસિટોન છે હેપ્ટેન છે પછી ઇથેનોલ એટલે વધારે પ્રમાણ છે ને આલ્કોહોલ અને કોના આધારે છે સર આલ્કોહોલ અને એસિટોન છે પછી બેન્ઝિન રિંગ છે એના વધારે ઉદાહરણ અને અહીંયા આવો તો અહીંયા વધારે એસિડ વધારે જુઓ દેખાય છે જે ઋણ વિચલન છે ને એમાં એસિડ વધારે હશે પાણી એસિડ હશે એસિટોન એસિડ હશે બેઝિક પદાર્થો હશે બરોબર છે આમાં લગભગ પેલા ઇથેનોલ ને મિથેનોલ ને એવા કમ્પાઉન્ડ જાજા હશે એટલે ઉદાહરણ ઉપર ખાસ નજર રાખવી તમારા બે ગ્રાફ મે હમણાં જ કીધા હા ચાલો નેક્સ્ટ હવે છે એઝિયોટ્રોપિક મિશ્રણ આ થિયરી બહુ મસ્ત છે ચાલો એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે શું થશે આપણે જોઈએ સર કે બે કે તેથી વધારે ઘટકોનું મિશ્રણ કે જેમાં મિશ્રણના ઘટકો શુદ્ધ સંયોજનની જેમ એક જ તાપમાને ઉત્કલન અને પામે અને તેના ફેરફાર ન થાય તો તેને એઝિયોટ્રોપિક મિશ્રણ કહે ફરીથી વાંચો તો બે કે તેથી વધારે ઘટકોનું જ્યારે તમે સમિશ્રણ કરો મિશ્રણ કરો ત્યારે શું થાય કે આમાં મિશ્રણના ઘટકો શુદ્ધ સંયોજનની જેમ એક જ તાપમાને ઉત્કલન અને નિશ્યંદન અને તેના સંગઠનમાં ફેરફાર ન થાય તેને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય છે એટલે કે તમે બે પદાર્થોને ભેગા કરો છો એ બે પદાર્થો ભેગા કર્યા બાદ એ બે પદાર્થોનું ઉત્કલન બિંદુ એક થઈ જાય ઓકે ચાલો જો બિન આદર્શ દ્રાવણો એઝિયોટ્રોપિક દ્રાવણો આપે છે એમાં છે પહેલું છે લઘુત્તમ ઉત્કલન સાથે એઝિયોટ્રોપ કેવા લઘુત્તમ ઉત્કલન બિંદુ સાથે એઝિયોટ્રોપિક મિશ્રણ હવે જો ધન વિચલન દર્શાવતા બે નાદશ દ્રાવણો દ્વારા જ બને છે. હવે તમારી પાસે અહીંયા શું છે? C2H5OH પાણી છે. એમાં C2H5OH નું પ્રમાણ 95.57% છે, જ્યારે H2O નું પ્રમાણ 4.43% છે. ઇથેનોલનું ઉત્કલન બિંદુ છે 351.50 અને પાણીનું છે 373 કેલ્વિન. હવે આ ખાસ યાદ રાખજો. હવે હું થાય છે હું એક જ ઉદાહરણ આપીશ, બાકીના ઉદાહરણ તમે જોઈ લેજો. કે આમાં ધન વિચલન દર્શાવતા એટલે પેલી વસ્તુ કે આ રાઉલ્ટના નિયમનું ધન વિચલન જે આવતું હશે એ જ આપી શકે લઘુત્તમ ઉત્કલન બિંદુ હવે આનો નિયમ હું કહે છે કે લઘુત્તમ ઉત્કલન બિંદુ એટલે શું થાય કે સર આ બે કમ્પાઉન્ડમાંથી જેનું ઉત્કલન બિંદુ નીચું હશે ને એ એને પ્રામાણિકતા આવશે એટલે આ બે મિશ્રણ ભેગા કરો એટલે 351.15 કેલ્વિન તાપમાને બેનું બાષ્પીભવન થઈ જાય ઓકે એટલે આ જે ટેમ્પરેચર છે આ ટેમ્પરેચરને કહેવાય એઝિયોટ્રોપિક

અને શું છે એસીટોન સીએ થ્રી ટ્વાયસ સીઓ છે એટલે એસીટોન કહેવાય ત્રણસો ઓગણીસ ને ત્રણસો ઓગણત્રીસ કેની આજુબાજુ રહ્યું ત્રણસો ની આજુબાજુ રહ્યું ઓકે આ એના ગ્રાફ્ફ છે જુઓ બરોબર છે પણ આ ગ્રાફ્ટમાં આપણે વધારે એટલું ડીપમાં નથી ઉતરવાનું આ મોલંચના ડ્રાફ્ટમાં આ જી માટેનો ગ્રાફ છે ચાલો હવે આ એવું મહત્તમ ઉત્કલન બિંદુ

એટલે રૂ જે મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું એઝિયોટ્રોફિક છે એમાં પાણી પ્લસ એસિડ હશે આટલી વસ્તુ યાદ રાખજો એઝિયોટ્રોફિક મિશ્રણમાં પાણી પ્લસ એસિડ મહત્તમ ઉત્કલન બિંદુ અને ન્યૂનતમ ઉત્કલન બિંદુ હશે તો તમારે યાદ રાખવાનું પાણી પ્લસ આલ્કોહોલ રેડીને આ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયેલો હતો એક યર

સો કરતા વધશે કે ઘટશે સો કરતા સર પાણીની અંદર કોઈ દ્રવ્ય પદાર્થ છે શું છે

ફેરફાર તો વધુ પાણી છે અને અહીંયા શું છે પાત્ર એ છે બી છે સમજો પાણીનું સો ડિગ્રી સેલ્સિયસ છે હવે અહીંયા પાણી પ્લસ ખાંડ હતી ને હવે મેં પાણી નાખેલું સમજો કે માં પાણી હતું સરખું હતું પણ આની અંદર મેં ખાંડ નાખી નહીં પચાસ ગ્રામ ખાંડ નાખી ત્યારે એનો ટેમ્પરેચરનો વધારો આવ્યો એકસો પાંચ ડિગ્રી એટલે આ બેનો ફેરફાર કેટલો થયો પાંચ ડિગ્રીનો થયો એટલે ડેલ્ટા ટીબીયાનો કેટલો આવ્યો પાંચ આવ્યો ઓલા પાંચ આવ્યો હવે બીજી વાર કઈ બીજે પાણી લઈ આવો સો થી નવાણું નો થઈ જાય સો જ રહે પણ હવે હું અહીંયા ખાંડ નાખું છું પાંચસો ગ્રામ કેટલી ખાંડ નાખું છું પાંચસો આ ટેમ્પરેચર મેં કેટલી નાખી હતી પચાસ ગ્રામ નાખી હતી અહીંયા હું કેટલી નાખું છું પાંચસો ગ્રામ નાખું છું તો હવે ટેમ્પરેચર થઈ ગયું ખાંડનું કેટલું પ્રમાણ પાણીમાં નાખો છો ને એના ઉપર ડિપેન્ડેટ છે ઓકે એટલે હવે આના ઉપરથી એક નવું સૂત્ર આવે કે ભાઈ ડેલ્ટા ટી તાપમાન નો થતો ફેરફાર એ એમાં રહેલી મોલા લીટી ઉપર આધાર રાખે છે કોના ઉપર આધાર રાખે છે

ગુણ્યા હજાર છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવકનું વજન આ શું છે ડેલ્ટા ટીબી એક કામ કરો દીકરા આને સરળ બનાવીએ આપણે શું સરળ બનાવીએ સર મોલેક્યુલર વેટ અને દ્રાવકના વજનને આ બાજુ લઈ લો આવું કરો કે સર મોલેક્યુલર વેટ ગુણ્યા ડેલ્ટા ટીબી ગુણ્યા ડબલ્યુ ઝીરો ગુણ્યા કે ગુણ્યા ડબલ્યુ ગુણ્યા હજાર ચાલો આવું કર્યું સમજાય છે મેં શું કર્યું હા આ નીચે નું પદ છે ને આ બાજુ લેવો તો હવે તમારે જો આ યાદ રાખવાનું છે આ ધ્યાન આપો મત કર આ કર છે એ આપણો શબ્દ છે મ એટલે મોલેક્યુલર weight ત એટલે તાપમાનનો થતો ફેરફાર મત કર ડબલા ખાલી મત કર ડબલા ખાલી ડબલા ખાલી એટલે w0 એટલે કોનું દ્રાવકનું વજન પછી ઇઝ ઇક્વલ ટુ કબ કબ એટલે કેબી

એટલે નું વજન ગુણ્યા હજાર હવે આ સૂત્ર જેને યાદ રહી જાય એકવાર તમારે ખાલી શું કરવાનું રહી જી મેળવવાનું છે ને એને કરતા બનાવી નાખવાનું આ ત્રણમાંથી સર કે બી કે આ બે ના છેદ ડેલ્ટા ટી બી છેદમાં

જો હું કિલોગ્રામ લખું છું તો હજાર ને નથી લખવાના તો કિલોગ્રામ લખી નાખું પેલા પછી તાપમાનનો કેટલો થશે સર કેલ્વિનમાં જ માપીએ છીએ એટલે જ કે ઓકે ચાલો હવે શું છે આ અહીંયા જોવો તો આટલી વસ્તુ હું રાઉન્ડ કરું એ દ્રાવકનું વજનના છેદમાં આ દ્રાવ્યના વજનના છેદમાં દ્રાવક એટલે કુલ આખું આપણે કરીએ તો એ શું થશે મોલ ઇનવર્સ કારણ કે વજનના છેદમાં આણવી અદળ એટલે મોલ કહેવાય ને

એમ એટલે મોલેક્યુલર weight અને બોઇલિંગ પોઈન્ટ પ્રપોઝનલ ટુ નંબર ઓફ પાર્ટિકલ પ્રપોઝનલ ટુ વન અપોન મોલેક્યુલર weight ઓકે શાંતિથી આટલું અને એઝિયોટ્રોપિક વાળું છે એનામાં શાંતિથી નજર મારી લ્યો આ જેને લખવું હોય એ લખી લ્યો કમ્પલ્સરી બરોબર છે એટલે તમને બેજામાં બેસી જાય કારણ કે દાખલા ટાણે પછી હું ડાયરેક્ટ આ જ સૂત્ર મૂકીશ અને વોન્ટ ઓફ અવયવ મૂકી દઈશ એટલે આ તમે ખાસ યાદ રાખજો

એટલે એકચ્યુઅલમાં તમે વેલ્યુએશન લેવા જાઓ તો ટુ સેવન થ્રી પોઈન્ટ કેલ્વિન હોય પરંતુ બધા બસો લે છે બરાબર છે તો આપણે બસો ચલાવીએ હવે આની અંદર શું લાગે છે તમને આ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠરી જશે નહીં તમારે ટેમ્પરેચર હજી શું કરવું પડશે ઘટાડવું પડશે એટલે મીન્સ કે માઇનસમાં લઈ જવું પડશે સમજાય છે થાર બિંદુને એવું કરવું પડશે ઘટાડવું પડશે માઇનસમાં લઈ જવું પડશે તમારું હોવું જોઈએ માઇનસમાં હોવું જોઈએ તમે સમજોને હું તમને નોર્મલ પાણી આપું ને ચાસણી વાળું પાણી આપું મીન્સ કે આપણે જલેબી બનાવતા હોય ગરમા ગરમ તો આ જલેબી બનાવતા હોય ગરમા ગરમ જે ચાસણી હોય એને હવે ઠારો તો બેને ફ્રીઝરમાં મૂકશો ને એટલે પાણીનું બરફ ફટાફટ થાય પણ ચાસડીવાળું છે કે એની અંદર જે પાણીની અંદર ખાંડના જે મોલિક્યુલ્સ છે એ પાણીના મોલેક્યુલ્સને તોડી નાખ્યા હોય ને એની આરે કમ્બાઈન થયેલું હોય તો એને ઠરતા વધારે વાર લાગે તમારે એના માટે એને વધારે મૂકવું પડે નો મિનિંગ કે તમારે વધારે માઇનસમાં ટેમ્પરેચર આપવું પડે એટલે આ જે ટેમ્પરેચર છે જે શુદ્ધ અવસ્થાનું પાણીનું છે એના હું ટેમ્પરેચરને કહીશ ટી એ ફ્રીઝિંગ પોઈન્ટ બરાબર છે ફ્રીઝિંગ કોવિડ પાણી માટેનો અને આને હું કહીશ ખાલી ટી એફ મેં હવે સેમ જેમ ટી બીમાં તમે ભણતા હતા એ જ વસ્તુ ટીબીમાં વ્યવસ્થિત ભણાવશો એટલે આમાં આવડી જશે શું કરવાનું સર ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ટી ઝીરો એફ માઇનસ ટી એફ અહીંયા ભૂલ ન પડવી જોઈએ આમાં શું હતું ટી બી માઇનસ ટીઝી બી અને આપણી પાસે એક જ નિયમ છે કે વધુ માઇનસ ઓછું થાય તફાવત લેવાનો થાય ત્યારે વધુ માઇનસ ટુ એમ કે જેમ આ દ્રવ્ય પદાર્થ વધશે એમ તમારે ટેમ્પરેચર વધુ માં લઈ જવું પડશે સમજ પડે છે થોડું ખાંડ હશે અથવા મીઠું હશે તો માઇનસ બે ડિગ્રી સેલ્શિયસ ત્રણે બરફ બની જાય પણ વધારે પદાર્થ તમે દ્રાવ્ય કર્યો હશે તો એને તમારે મોલાલિટી નું બોલો તો નું વજન ગુણ્યા હજાર છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા નું વજન ઉપાડી જાવ આ બાજુ નું વજન પેલા મોલેક્યુલર વેટ ગુણ્યા ડેલ્ટા ટીફ ગુણ્યા દ્રાવકનું વજન ગુણ્યા કેફ કટરીના કેફ ને યાદ રાખવાની છે કેફ એટલે બોવ યાદ નો કરતા નકર પાછો વિકી કૌશલ મારશે કટરીના કેફ

એ પણ એઝ ઇટ ઈઝ સેમ રહેશે એમાં બીજો કોઈ પણ પ્રકારનો ચેન્જિસ આવશે નહીં ના ચાલો નેક્સ્ટ છે હવે આપણી પાસે અભિસરણ શું છે અભિસરણ તો અભિસરણ માટેની પહેલી આપણે શરતો જોઈએ કે ભાઈ અભિસરણ કોને લાગુ પડે ને કોને ના લાગુ પડે ચાલો એક પાત્ર લ્યો નકરા પાત્ર જ લીધા રાખો એક કામ કરો આ પાત્રની અંદર વચ્ચે આ દિવાર મૂકી આ બાજુ દાખલા તરીકે સમજો સીયુએસઓ ફોર નું દ્રાવણ પહેર્યું છે કોણ સીયુએસોર નું એકવીએસ સોલ્યુશન એટલે જલીય દ્રાવણ છે રેડી હવે શું કરશો કે આની સાંદ્રતા છે ને એક મોલર છે દીકરા કેટલી છે એક મોલર છે હવે આ જ બાજુ હું દ્રાવણ ભરું છું બીજું એ જ સમજો ને જ છે જ જ છે છે બટ આ જ છે બટ આની જે સાંદ્રતા છે એ પોઈન્ટ પાંચ મોલર છે સમજાય છે હવે હું કઈક હું કહેવા માંગુ છું આ બાજુ ઓછી સાંદ્ર વધુ સાંદ્રતા વાળું દ્રાવણ છે આ બાજુ ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ છે હવે અહીંયા આની અંદર ખાસ ધ્યાન આપજો કે આની અંદર આ જે ભાગ છે આને કહેવાય અર્ધ પારગમ્ય પડદો શું કહેવાય આને અર્ધ પારગમ્ય પડદો અર્ધ પારગમ્ય પડદાની ખાસિયત શું છે ખબર છે કે આ પડદો છે એ ફક્ત દ્રાવકના દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી હવે આનું જે વહન છે ને આનું વહન એ ઓછી સાંદ્રતાથી ધ્યાન આપજો કઈ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવણનું વહન થાય કઈ સાંદ્રતાથી ફરીથી દીકરા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવણનું પરિવહન થાય છે એટલે અહીંયા પોઈન્ટ પાંચ મોલર છે સામેની તરફ એક મોલર છે એટલે શું થાય પોઈન્ટ પાંચથી એક મોલર તરફ જવા દે હવે આ રહેલો જે અર્ધ પારગમ્ય પડદો છે એ શું કરે દીકરા કે સર આ અર્ધ પારગમ્ય પડદો એ ફક્ત કોના કણોને કણોને જ પસાર થવા દે દ્રાવ્યના કણોને આની અંદરથી પસાર થવા દેતા નથી આ જે ઘટના છે છે આ જે ઘટના છે આ ઘટનાને કહેવાય અભિસરણની ઘટના કેની ઘટના કહેવાય આને અભિસરણની ઘટના અને અભિસરણને ઇંગ્લિશમાં કહેવાય ઓસ્મોસિસ શું કહેવાય દીકરા ઓસ્મોસિસ ચાલો આટલી વસ્તુ ખબર પડી હવે આ જે આપણી પાસે અર્ધ પારગમ્ય પડદા છે એના મુખ્ય બે પ્રકાર હોય એક હોય કુદરતી અને એક હોય કૃત્રિમ ચાલો કુદરતી માં કોણ કોણ આવે સર એક તો છે કોષ દિવાલ પછી પ્રાણીઓની મૂત્રાશયની કોથળી આ કુદરતીમાં આવે કૃત્રિમમાં સર પાર્ચમેન્ટ પેપર સેલોફન પેપર પછી છે અને સારામાં સારું સીયુ ટુ એફી સીએન સિક્સ બરોબર છે આ સારામાં સારું પારગમ્ય પડદા તરીકે વર્તે છે આનું કોઈ આયુપીએસસી આપી શકે મને કોઈ છે આવડતું લાગે કારણ કે તમારું સંકિર્ણ સંયોજન માઇનસ માં છે ઓકે પછી જો એના ઉદાહરણો બહુ જોરદાર છે એક એક સમજવા પડે એમ છે વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ વનસ્પતિમાં જે પણ શોષણ થાય છે છે હવે જમીનમાં રહેલું પાણી વનસ્પતિમાં રહેલા પાણી કરતાં એની સાંદ્રતા કેવી હશે ઓછી હશે એટલે શું થાય કે વૃક્ષ છે ને વૃક્ષ એ જમીનમાંથી પાણી ખેંચે જોવો વનસ્પતિ કોષની ની દિવાલ આવી એટલે એ કોષની દિવાલમાંથી ફક્ત કયા કણો પસાર થાય ખાલી અભિસરણમાં દ્રાવકના કણો એટલે વનસ્પતિ શું વિવિધ ભાગોમાં પાણીનું પહોંચવું હવે શું થાય કે ઉપરની તરફ જાવ એટલે પાણી છે એ થોડીક સાંદ્રતા વધતી જાય એટલે નીચેથી તરફથી જે તાજું પાણી આવેલું હોય કે જેની સાંદ્રતા ઓછી હોય ખૂણે ખૂણે સુધી પહોંચી શકે છે પછી શું છે કે પ્રાણીઓના શરીરમાં પણ વિવિધ ભાગે પાણી પહોંચવું હવે છે ફૂલનું ખીલવું અને કરમાવું હવે તમે જો તમે નવું નવું કોઈ સરસ મજાનું ફૂલ લે આવ્યા હોય સૂર્યમુખીનું છે ગુલાબનું છે હવે કરમાઈ ગયું હોય એમ આમ કરમાઈ ગયું હોય તો એવું કરમાઈ ગયેલું ફૂલ હોય તેને તમે પાણીમાં નાખો એટલે ફૂલમાં રહેલા દ્રવ્યોની સાંદ્રતા પાણી કરતા વધારે હશે એટલે શું કરશે પાણી તરત જ ઉપર ચડશે ફૂલમાં પાણી તરત જ જેવું ઉપર ફૂલ માં ચડે એટલે સર ફૂલ મસ્ત ગલગોટા જેવા થઈ જાય મોટા મોટા પછી છે ઝડપી વિકાસ અને તેના બીજ નું ફળદ્રુપતા પછી છે અભિસરણના લીધે કણ ને પાણીમાં રાખતા તે ફાટી જાય હું કામ કારણ કે રક્ત કણ માં રહેલા જે સાંદ્રતા છે એ પાણી પ્રત્યે આકર્ષણ રહે એટલે એ હું થાય ફાટી જાય પછી તમને કદાચ હું એક ઉદાહરણ આપું હજી એક જો તમે હમણાં ઉનાળાની સિઝન આવશે એટલે ગીરમાંથી કેસર કેરીઓ આવશે

તો એ કેરી હોય ને કેરી એને મીઠાવાળા પાણીમાં નાખે પછી મીઠાવાળા પાણીમાં કાઢીને એને સુકવી દઈએ તો એનું રીઝન શું થાય ખબર છે એનું રીઝન શું થાય કે કેરીમાં રહેલો જે ખટા પદાર્થ છે એ ક્યાં જાય મીઠાવાળું પાણી એને શોષી લે સમજાય છે એટલે ઘટના અભિસરણની જ થઈ કેરી શું થઇ જાય સુકાઈ જાય પછી એનું અથાણું બનાવે છે એટલે આ જે ઘટના છે એને અભિસરણ ની ઘટનાઓ કેવાય છે ચાલો હવે આપણે અભિસરણ દબાણ સમજવાનું છે કે અભિસરણ દબાણ છે શું તો હવે અભિસરણ દબાણ એ જ વસ્તુ હું તમને સમજાવવા જાઉં છું પાછી મને એક આકૃતિ દોરવા દો બરાબર ત્યાં સુધી એટલી નજર માલ્યો તો હું આ ફટાફટ જે આકૃતિ હતી ને હું દોરી નાખું કારણ કે મારે એમાં સમજાવવાનું છે હવે અહીંયા ધ્યાન આપું જો શું છે કે સર અહીંયા અત્યારે બેમાં પ્રેશર પી પ્રેશર છે પીવન પીવન પ્રેશર છે કારણ કે બે પાત્ર ખુલ્લા છે બે પાત્ર શું છે ખુલ્લા છે એટલે બેમાં પ્રેશર કેટલું છે પીવન પીવન જેટલું જ પ્રેશર એની અંદર આચર છે હવે શું છે કે સર અહીંયા એક કામ કરો જે બાજુ વધુ સાંદ્ર છે ને ત્યાં એક પિસ્ટન મૂકી દો આવી રીતના આ પિસ્ટન ચલિત ના હોવો જોઈએ બસ એટલું ધ્યાન રાખવાનું આ શું છે સર આ છે અર્ધ પાર ગમ્ય પડદો સાંદ્રતા છે એ તરફ પાણી આવવાની શરૂઆત થશે હવે પાણી અહીંયા ઉપર ભરાઈ જાય પણ અહીંયા આવે ને એટલે પાણીને હવે પડે ભીંસ હું કામ ભીસ પડે સર ઉપર પિસ્ટન છે ચલિત થતો નથી પણ પાણી તો આ બાજુ આવવાનું છે હવે એને કારણે આ પાણી દ્વારા આ પિસ્ટન ઉપર આ રીતના કઈક બળ લાગે છે જોવો તો લાગે ને પ્રેશર આમ જોવો ને અહીંયા હા આ પ્રેશર છે એ કયા સ્વરૂપનું છે લંબ રૂપે લાગે છે એટલે એને શું કહેવાય દબાણ દબાણ પણ એક દબાણ લાગે છે એટલે અહીંયા કઈક બીજું દબાણ ઉત્પન્ન થાય એ દબાણ કોની ઘટનાને કઈ ઘટનાને કારણે થાય છે ભાઈ અભિસરણ ઘટનાને કારણ કારણ કે આ જ ઘટનાને અભિસરણ કહેવાય કે વધુ સાંદ્રતા તરફથી ઓછી સોરી ઓછી સાંદ્રતા સાંદ્રતા તરફથી વધુ તરફ જાય છે અર્ધ અર્ધપારગમ્યા પડદાના મારફતે તો આ ઘટનાને અભિસરણની ઘટના કહેવાય અને અભિસરણની ઘટનામાં જો તમે ઉપર પિસ્ટન મૂકો છો અને એ પિસ્ટન ઉપર પાણીનું પ્રેશર લાગતું હોય તો આ જે અહીંયા દબાણ ઉત્પન્ન થાય આ દબાણને કહેવાય અભિસરણ દબાણ શું એને અભિસરણ દબાણ અને અભિસરણ દબાણ ને છે તમે પાઈ વડે દર્શાવી શકો ચાલો હવે અભિસરણ દબાણ છે આ અભિસરણ દબાણ વિશેની વધારે વ્યાખ્યા આપવા વાળા વૈજ્ઞાનિક હતા બોયલ વોન્ટોફ કેલ્યુસેક વોન્ટોફ અને એવોગેડ્રો વોન્ટોફ અને એને આધારે તમને આપણને ખબર જ છે કે સર એક સૂત્ર બનતું હતું આ લોકો અહીંયા ભેગું કરીને બનાવ્યું છે બાકી હું ડાયરેક્ટ લખી દઉં છું પાવાગઢની આરતી યાદ છે હવે આ પાવાગઢ લઈ લઈએ આના ઉપરથી અલગ અલગ સૂત્ર બનશે હવે આ સૂત્ર જુઓ તો એન બાય વી બાય વી એટલે મોલ ના છેદ માં થયું મોલના છેદમાં લિટર એટલે શું થાય થાય

સમ અભિસારી દ્રાવણ સમ અભિસારી દ્રાવણ એટલે અથવા સમ દ્રાવણ અભિસરણ દબાણ સમાન અને બાષ્પ દબાણ તથા સાંદ્રતા જો સમાન હોય તો એને સમદાબી દ્રાવણ અથવા સમ અભિસારી દ્રાવણ કહેવાય દાખલા તરીકે પોઈન્ટ નાઇન્ટી વન પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ એનએસિયલનું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્ત કણોના પ્રવાહી સાથે કેવું છે સમ અભિસારી છે સમ અભિસારી એટલે શું થાય સમ અભિસારી એટલે કે સર આ જે ઘટના બને ને અભિસારી એટલે કે હવે પાણીનું જે વહન છે ને આપણે નીચે સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ બે દબાણ કેવા થઈ જાય સરખા થઈ જાય એટલે આને કહેવાય પછી એ અર્ધપારગમ્ય પડદામાંથી વહન થઈ શકે ને એને સમય પછી છે હાઇપોટોનિક હાઇપોટોનિક એટલે શું થાય કે બે જુદા જુદા દ્રાવણ પૈકી જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય તેને વધારે અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં શું કહેવાય હાઇપોટોનિક કહેવાય

આ જે હોય ને આને હાઈપોટોનિક તમે આમ જોવો ને તો અહીંથી ખબર પડે કે માં છ અક્ષર છે હાઇપરટોનિક માં સાત અક્ષર છે એટલે આ વધારે હોય ટૂંકો લગાવવાનો હાઇપરટોનિકમાં છ આ સાત શબ્દ છે ને હાઇપોટોનિકમાં છ છે એટલે હાઇપરટોનિકનું દબાણ વધારે હોય એને હાઇપરટોનિક કહેવાય અને ઓછું હોય એને હાઇપોટોનિક કહેવાય ચાલો હવે છે પ્રતિ અભિસરણ એટલે હવે જો પ્રતિ અભિસરણ હું તમને અહીંયા સમજાવવામાં હવે તમે અહીંયા તો પ્રેશર આપ્યું જ તું નો ડાઉટ પણ હવે તમારે શું થાય છે કે સર આ પ્રેશર છે ને હવે અહીંયા હું વધારે ઉપરથી પ્રેશર આપું આ દેખાય છે આ ઉપરથી પ્રેશર આપું ઉપરથી પ્રેશર આપો એટલે શું થાય કે સર હવે ઉપરથી હું એટલે હવે ભાઈને ભી પડે એટલે જાય ક્યાં રિવર્સ થાય ઘટના ઘટના પાછી હવે શું થાય કે સર વધુ સાંદ્રતા ઓછી ઓછી ઘટના બને એટલે પેલી વસ્તુ આને તો કઈ ઘટના કહેવાતી ઓસ્મોસિસ કહેવાતી પણ આ પ્રક્રિયા ઊંધી ચાલતી હોવાથી અને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય જેને આપણે આરઓ વોટર પ્લાન્ટ આપણે ખબર છે કહીએ કે પેલા ફિલ્ટર થતા હોય આરો વોટર પ્લાન્ટ

એ સિદ્ધાંતિક અથવા દ્રાવણનું અસામાન્ય પ્રાયોગિક આણ્વીય દળ ઇક્વલ ટુ સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય અને સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય હવે વોન્ટ ઓફ અવયવ ખબર કેમ પડે સર વોન્ટ ઓફ અવયવ ખબર પડે એના થયેલા દ્રાવણના સુયોજન કે વિયોજનને આધારે હવે જો પેલું છે વિયોજન શું છે વિયોજન શું કહે છે કે જોવો તમારી પાસે એનએસીએલ છે તો એનએસીએલનું વિયોજન થઈને એનએ પ્લસ અને સીએલ માઇનસ આવા બે કમ્પાઉન્ડ બને ઓકે હવે આ બે કમ્પાઉન્ડ બને શરૂઆતમાં આપણે દાખલા તરીકે આ આ આ જે સંયોજનો છે છે એ આપણે કે હશે તો બધાને પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા કેન્સલ વન પ્લસ આલ્ફા રેડી એટલે આ શું આવશે એનો વિયોજન અંશ આવશે શું આવશે વિયોજન અંશ એટલે આ પ્રમાણે વિયોજન અંશ તમારે મેળવી શકાય

પ્લસ વન માઇનસ બીટા પ્લસ બીટા એટલા તમારે ભાગ્યા કરવા પડશે એનું સૂત્ર થશે બીટા ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટ માઇન એન માઇનસ વન જો આઈ નું મૂલ્ય એક કરતાં વધારે હોય તો પ્રાયોગિક એમ એ સૈદ્ધાંતિક એમ કરતાં ઓછો જો આઈ નું મૂલ્ય એક કરતાં ઓછું હોય તો પ્રાયોગિક એમ એ સૈદ્ધાંતિક એમ કરતાં વધારે અને જો આઈઝ ઇક્વલ ટુ વન હોય તો એનો મિનિંગ એમ સાચો અને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બે કેવા હોય સરખા હોય છે ચાલો હવે આ દાખલા આવડે તો ક્યાં સુધી આવડશે આ દાખલા તો તમને જાતે આપી શકું જ્યાં સુધી આવડે ત્યાં સુધી કરો બરોબર છે પછી પછી કરાવીશું તો આજે આપણે હવે દાખલા ટ્રાય મારો બરોબર છે ચાલુ કરો જ્યાં સુધી થાય દસ સુધી તો થાય એમ છે આરામથી જોવો તો દસ અગિયાર સુધી ત્યાં સુધી કરો